લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, કારતક સુખ પાચમ એટલે લાભ પાચમ જ્ઞાન પંચમી તરીકે ઓળખીએ છીએ. લાભ પાચમના દિવસે આપણે દરેક નવા ધંધાની શરૂઆત કરીએ છીએ, સાથે તેને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને વિદ્યાની દેવી માં સરસ્વતીનો ઉપાસના પણ કરવી જોઈએ. વેપારી વર્ગ પાંચમના દિવસે પોતાના રોજગાર ધંધાનું શુભ મુહૂર્ત કરે છે, નવા બિલો ફાળે છે અને તે દિવસે એ ધનનો લાભની પ્રાપ્તિ થાય એટલે લાભ પાંચમ તરીકે ઉજવીએ છીએ. તે દિવસે પણ આપણે ચોપડાનું પૂજન કરવું જોઈએ અને સાથે માં સરસ્વતી અને માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને ધંધામાં સારી પ્રગતિ થાય તે માટે આ જ્ઞાન પંચમીનો અને લાભ પાંચમનું પૂજન કરવું જોઈએ. પૂજાની અંદર માં સરસ્વતીની ઉપાસના વધારે બતાવી છે અને વાણીની દેવી જે સરસ્વતી છે એની જ્ઞાન પંચમીના દિવસે પૂજન કરવું જોઈએ. જૈન ધર્મના લોકો જ્ઞાન પંચમીને વધારે મહત્ત્વ આપે છે અને જ્ઞાન પંચમી એ જ્ઞાનનો વધારો કરનારી દેવી માં સરસ્વતીની ઉપાસના છે, માટે જ્ઞાન પંચમીના દિવસે આ પૂજન અવશ્ય કરવું જોઈએ અને ધંધા રોજગારની અંદર સારી સાત્વિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સારું જ્ઞાન મળે તે માટે આ લાભ પાંચમનું પૂજન થવું જોઈએ. બધાને લાભ પાંચમની શુભકામનાઓ.